नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं विद्या सहायकनी भर्ती बहार पाडवामां आवेली छे तेना विशे अने एक प्राइवेट शाळामां शिक्षकनी वेकेंसी माटे इंटरव्यू राखवामां आवेलुं छे तेना विशे। तो सौथी पहेली वेकेंसी छे सरदार पटेल स्मृति ट्रस्ट संचालित आश्रम शाळा जे सूरत जिल्लामां आवेली छे तेमां विद्या सहायकनी जग्या बहार पाडवामां आवेली छे। आ पोस्ट माटे गणित अने विज्ञानना विद्या सहायकनी वेकेंसी छे जेनी एक जग्या खाली छे। आ पोस्ट माटेनी लायकात रहेशे तमे बीएससी साथे बीएड पास करेलू होवू जोईए अने शिक्षण पछात वर्गनी महिलाઓ છે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। આ પોસ્ટ માટે તમે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાસ નોંધ એ છે કે ટેટ 2 ની પરીક્ષાની પરિણામની મુદત છે એ 5 વર્ષ સુધીની માન્ય ગણવામાં આવશે। આ પોસ્ટ માટે તમને પગાર ધોરણ છે 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપવામાં આવશે। આ શાળા છે એ નિવાસી શાળા હોવાથી તમારે સ્થળ ઉપર રહીને ગૃહમાતા તરીકેની ફરજ બજાવવાની રહેશે અને તમને છે એ વિનામૂલ્યે રહેઠાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની નકલ છે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તારીખ 3/7/2021 થી 10/10 સુધીમાં તમારે શાળાના સરનામા ઉપર રજીસ્ટર એડી કરવાનું રહેશે। રજીસ્ટર એડી મોકલવાનું સરનામું છે આશ્રમ શાળા પારડી કણદે સચિન કમ્યુનિટી હોલની પાસે પોલીસ સ્ટેશનની પાછળ સચિન તાલુકો 84 જિલ્લો સુરત। નેક્સ્ટ વેકેન્સી બહાર પડી છે શ્રી આદિવાસી આશ્રમ શાળા 12માં જે છોટાઉદેપુરમાં આવેલી છે તેમાં પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ 6-8 માટે અંગ્રેજીના વિદ્યા સહાયકની એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે। આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે બીએ અથવા તો પીટીસી સાથે બીએડ પાસ કરેલું હોવું જોઈએ અંગ્રેજી વિષય સાથે અને તમે છે એ ટેટ 2 પાસ કરેલું હોવું જોઈએ। શ્રી અનામતના ઉમેદવારો છે આ પોસ્ટ માટે અરજી કરી શકે છે। વયમર્યાદા છે એ તમારી સરકારશ્રીના ધારાધોરણ મુજબ રાખવામાં આવશે અને આ પોસ્ટ માટે પગાર ધોરણ છે એ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તારીખ 3/7/2021 થી 10 દિવસની અંદર તમારે શાળાના સરનામા ઉપર રજીસ્ટર એડી કરવાનું રહેશે। તમે છે જૂન 2016 પછીની ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તો જ તમે અરજી કરી શકો છો અને આ શાળા છે નિવાસી હોવાથી તમારે 24 કલાક સ્થળ ઉપર હાજર રહીને ગૃહપતિ અથવા તો ગૃહમાતાની ફરજ છે તમારે નિભાવવાની રહેશે। જો તમે ઈચ્છો તો તમારે એક નકલ છે એ આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરી છોટા ઉદેપુરને પણ તમે મોકલી શકો છો। તમારી અરજી રજીસ્ટર એડી કરવાનું સરનામું છે પ્રમુખશ્રી મંત્રીશ્રી શ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુરવાવી મૂળગામ જેતપુરવાવી જિલ્લો છોટા ઉદેપુર। નેક્સ્ટ વેકેન્સી છે પ્રાઇવેટ શાળામાં જેમાં ટીચરની વેકેન્સી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલી છે। શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમના માધ્યમ માટે ટીચરોની વેકેન્સીઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં કેજી કોઓર્ડિનેટરની વેકેન્સી છે। આ પોસ્ટ માટે તમે સીડી અથવા તો આઈસીસીઈ અથવા તો મોન્ટેસરી અથવા તો સ્નાતક સાથે તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ। નેક્સ્ટ છે પ્રાઇમરી કોઓર્ડિનેટર માટે જે બપોરની શિફ્ટિંગનું રહેશે આ પોસ્ટ માટે તમે સ્નાતક અથવા અનુસ્નાતક સાથે બીએડ પાસ કરેલું હોવું જોઈએ। નેક્સ્ટ છે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગ માટે અંગ્રેજીના શિક્ષકોની જે માટે તમે બીએ અથવા એમએચએ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ સાથે તમે બીએડ પણ પાસ કરેલું હોવું જોઈએ। અને લાસ્ટ વેકેન્સી છે કમ્પ્યુટરના ટીચર માટે જે માટે તમારી લાયકાત રહેશે તમે બીસીએ અથવા એમસીએ પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત તમને છે એ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ તમારામાં, તમારા અંગ્રેજી ઉપર તમારું પ્રભુત્વ હોવું જોઈએ અને તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે તમારું અપડેટેડ રિઝ્યુમ છે એ આપેલ ઇમેલ આઈડી ઉપર સેન્ડ પણ કરી શકો છો અને ઇન્ટરવ્યૂનું આયોજન રાખવામાં આવેલું છે તારીખ 3/7/2021 તો તમે આપેલ સરનામા ઉપર ઇન્ટરવ્યૂ પણ આપી શકો છો અને વધારાની માહિતી માટે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો। થેન્ક યુ।